तो राजकोट की बात करिए, हाल महत्वपूर्ण अपडेट मिली रही है। राजकोट में आभ फाट्यु, राजकोट शहर की जो बात करिए तो मूसलधार अनराधार वरसाद ने कारण अहीं आभ फाट्यु होय तेवी स्थिति निर्माण थयुं। 10 इंच वरसाद वरस्यो छे। राजकोट शहर में गईकाल रात थी पड़ी रहेलो वरसाद छे ते अविरत चालू छे अने 10 इंच जेटलो वरसाद अत्यार सुधी में पड़ी गयो छे। अत्यार हूँ राजकोट ना जे ललुड़ी वोकड़ी विस्तार में छूँ, आखो विस्तार छे ते अत्यारे वरसादी पानी ने कारणे बेट में फेरवाई गयो छे। अनेक लोको छे ते पोताना घरों में छे ते फसाई गया छे, तेने कारणे ज अत्यारे आ फायर ब्रिगेड द्वारा आ तमाम लोकोने रेस्क्यू करवानी कामगीरी छे अत्यारे करवामां आवी रही छे। स्थानिक कोर्पोरेटर पण अहीं हाजर छे अने जे लोको घरनी अंदर फसाया छे ते तमाम लोकोने दोरडानी मददथी एक रस्तो छे ते तैयार करवामां आवी रह्यो छे अने आ जे रस्तो छे तेना माध्यमथी जे पण लोको पोताना घरोमां फसाई गया छे ते लोकोने घरथी घरनी बहार लावानी कार्यवाही छे ते फायर ब्रिगेड छे तेमना द्वारा करवामां आवी रही छे। अहींना दृश्यो जे प्रकारे जोई शकाय छे के गड़ा डूब पाणी छे ते अहीं જોવા મળી છે અને ચીફ ફાયર ઓફિસર સહિતના ફાયર બ્રિગેડના અધિકારીઓ અને જે અહીંના સ્થાનિક કોર્પોરેટરો છે તે પણ અહીં જોવા મળી છે। અહીંના દ્રશ્યો આપને બતાવવા માંગીશ કે જેટલું પાણી ભરાયું છે તેને કારણે અગાસી પર ધાબા પર લોકો છે તે ફસાયા છે અને ત્યાંથી અહીંથી આ દ્રશ્યોમાં છે તે જોઈ શકાય છે કે આ તમામ લોકો છે તે પોતાના ઘરની અંદર અત્યારે ફસાઈ ગયા છે। અહીં લોકો બહાર આવી શકે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય તે માટે ફાયર બ્રિગેડ છે તેમના દ્વારા દોરડાની મદદથી આ રસ્તો છે તે તૈયાર કરવામાં છે। મારી સાથે અહીંના કોર્પોરેટર છે નિલેશભાઈ, તેની સાથે વાત કરીશું। નિલેશભાઈ, કયા પ્રકારની સ્થિતિ છે અને અત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે? આજરોજ મુસળધાર વરસાદ જ્યારે રાજકોટમાં અને સમગ્ર ગુજરાતમાં વરસી રહ્યો છે ત્યારે અમારે વોર્ડ નંબર 14માં નીચાણવાળો વિસ્તાર લલુડી હોંકરી કે જેમાં આજે ગળાડૂબ પાણી અને જે જાણે આમ હોળીમાં ફેરવાઈ ગયું હોય તે રીતે પણ અમે સ્થાનિક અહીં કોર્પોરેટર કાર્યકર્તા અને ફાયર બ્રિગેડની મદદથી મહાનગરપાલિકા સતત સંપર્કમાં રહી અને સાથે રહી અને લોકોનું સ્થળાંતર કરાવેલ છે અને તેઓને આપણે ભોજનની વ્યવસ્થા કરાવેલ છે અને ફાયર બ્રિગેડ દ્વારા રસી રાખી અને કોઈ પણ જાનહાની ન થાય, કોઈ માણસો તણાય નહીં અને કોઈનું નુકસાન ન જાય જાનમાલનું તે રીતનું આયોજન કરેલ છે અને અહીંયા પણ પાણી મુસળધાર વરસાદ વરસી રહ્યો છે અને તેની વ્યવસ્થા સારી રીતે કરી રહ્યા છે। ચીફ ફાયર ઓફિસર આપણી સાથે છે, સર કયા પ્રકારની અત્યારે કામગીરી છે તે કરવામાં આવી રહી છે? રાજકોટ સ્થિતિની વાત કરવામાં તો કયા પ્રકારની સ્થિતિ છે અત્યારે? આ લલુડી વોકરામાં જે વધારે વરસાદના કારણે નીચાણવાળો વિસ્તાર હતો તેમાં સવારે આપણે 30 થી 35 લોકોને બાજુને જે વાડી છે સુતારની વાડી તેમાં સ્થળાંતર કરેલ, ત્યારબાદ જ સ્થાનિક કોર્પોરેટર બધાએ એની જમવાની પણ વ્યવસ્થા અત્યારે ચાલુ કરેલ છે। બીજી વસ્તુ, અત્યારે લલુડી વોકરીમાં બે અમારી સ્ટેન્ડબાય ટીમ પણ છે ને અત્યારે બે ટીમ કાર્યરત છે જે વચ્ચે રસ્તો બાંધી ને આપણે લલુડી વોકરીને કવર કરી શકીએ સર। અહીં અત્યારે દ્રશ્યોમાં હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે મ્યુનિસિપલ કમિશનર છે તે અહીંની મુલાકાતે આવ્યા છે અને અહીં કયા પ્રકારની સ્થિતિ છે તેની સમીક્ષા છે તે કરી રહ્યા છે। અમિત અરોરા અત્યારે અહીં લલુડી વોકડી છે ત્યાં પહોંચ્યા છે અને તેમના દ્વારા સમીક્ષા છે તે કરવામાં આવી રહી છે। દ્રશ્યોમાં જે પ્રકારે જોઈ શકાય છે કે નીચાણવાળો વિસ્તાર છે, 30 થી 35 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને હજુ પણ કામગીરી છે તે અહીં કરવામાં આપણે કમિશનર સાહેબ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સર, રાજકોટ શહેરમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે આપ પણ અત્યારે સ્થળ વિઝિટ કરવા માટે આવ્યા છો, શું કહેશો? અત્યારે થોડું છેલ્લા 24 કલાકમાં અને સવારે 9:15 પછી વધારે વરસાદ પડ્યો છે। અત્યારે આપણે જે ખાસ કરીને 2-3 એરિયા છે જ્યાં દર વખતે લો લાઈન હોવાના કારણે તકલીફ પડે છે એની વિઝિટ લઈએ છીએ, ટીમ ત્યાં સ્ટેન્ડબાય ઉપર છે। અત્યારે જેમ લલુની વોકડી છે તો એકદમ લો લાઈંગ એરિયા છે સિટીનો અને બધું પાણી જે છે સેન્ટ્રલ ઝોનનો એ થઈને વોકડામાં જાય છે, તો ત્યાં જે રીતની જરૂરત પડશે એ રીતનો અમે કામગીરી કરીશું। અહીંયા એક જે આપણો સ્કૂલ છે એ પણ આપણે ખુલ્લી રાખી છે ને જે રીતનો જરૂરત પડશે બાજુમાં। સર, આજી ડેમમાં પણ જે આજી નદીમાં પણ પૂર આવ્યું છે તેના કારણે નીચાણવાળા વિસ્તારો, જંગલેશ્વર વિસ્તાર છે, જે બધા વિસ્તાર છે ત્યાં કયા પ્રકારની વ્યવસ્થા છે? આપણે બધી જગ્યા ટીમ સ્ટેન્ડબાય રાખી છે, એમાં જંગલેશ્વર છે, ભગવતીપરા છે, લલુની વોકડી છે, બીજા 2-4 વિસ્તાર છે, બધા વોર્ડ ઓફિસરથી માંડીને ટીમ અલર્ટ ઉપર છે। આપણે કદાચ શિફ્ટ કરવાની જરૂરત પડે તો જમવાની વ્યવસ્થા કરાવી દીધી છે,
અને આપણે સિચ્યુએશનમાં એકદમ અલર્ટ ઉપર છે, જે રીતને જે જરૂરત પડશે અમારી ટીમ બધું તૈયાર છે. અલગ અલગ જગ્યાએ ફાયર બ્રિગેડની ટીમ છે તે પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે, અને અત્યારે મ્યુનિસિપલ કમિશનર છે તેઓ પણ અહીં પહોંચ્યા છે અને તેમના દ્વારા સ્થિતિની સમીક્ષા છે તે કરવામાં આવી રહી છે. અહીં લલુડી વોકડીના દ્રશ્યો આપને હું બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે લોકો છે તે હજુ પણ તેના ઘરોમાં ફસાયેલા છે. 30-35 લોકોનું સ્થળાંતર છે તે કરવામાં આવ્યું છે, અને અહીંની સ્થિતિ કે હજુ પણ ઘણા બધા લોકો છે તે પોતાના ઘરોમાં ફસાયા છે. ઘણા બધા લોકોને મુશ્કેલી પડી રહી છે અને તેની મુશ્કેલી નિવારવા માટે અને તેને અહીંથી સલામત રીતે ખસેડવા માટેની કાર્યવાહી છે તે અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે. લોકોના ઘરોમાં પાણી છે તે ઘૂસી ગયા છે, અને હું દ્રશ્યો કેમેરામેન જે ભાવેશ છે તેમને હું કઈ વિનંતી કરીશ કે અહીંના દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરે કે ઘણા અડુપ પાણી છે તે અહીં જોવા મળી રહ્યું છે, અને આજી નદીમાં પાણી આવવાને કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે. અને હવે રાજકોટ ફાયર બ્રિગેડ છે તેમના દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે, અને તેઓને રહેવા જમવાની વ્યવસ્થા છે તે પણ કરવામાં આવી રહી છે. કુલ બે ટીમો છે તે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, અને આજી નદી કાંઠાના જે પણ વિસ્તારો છે તે આજી નદીના કાંઠાના વિસ્તારો છે તેમાં પણ અલગ અલગ ફાયર બ્રિગેડની ટીમ છે તે તૈનાત કરવામાં આવી છે. સવારે 9 વાગ્યા બાદ રાજકોટ શહેરમાં વરસાદ છે તે અવિરત રીતે વરસી રહ્યો છે, ધોધમાર વરસાદ પડી રહ્યો છે, અને તેને કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.